નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટી વાય બી એ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર સત્તર ભણીએ છીએ અને પેપર નંબર સત્તર અંતર્ગત આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો છે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું જે આપણું ચોથું યુનિટ છે એમાં આપણે કેટલાક મહત્ત્વના સ્વરૂપોનો અભ્યાસ કરવાનો છે અને આ સ્વરૂપો જે છે એ પદ્ય સ્વરૂપો છે તો આપણે ખંડકાવ્ય અને સોનેટની વાત કરી લીધી અને હવે આપણે જે પદ્ય સ્વરૂપની વાત કરવાની છે એ ગઝલ સ્વરૂપ છે ગઝલ સ્વરૂપ જે છે એ સોનેટની જેમ એ ભારતીય સ્વરૂપ નથી જેમ સોનેટ એ પાશ્ચાત્ય સ્વરૂપ છે એ ઇટલીમાંથી આવેલું સ્વરૂપ છે એવી રીતે આ સ્વરૂપ જે છે એ અરબી ફારસી સ્વરૂપ છે એટલે ગઝલ જે છે એ મૂળે ભારતીય સ્વરૂપ નથી એવી સ્પષ્ટતા જે છે એ આપણા મનમાં પહેલાં હોવી જોઈએ ગઝલ જે છે એ ખૂબ જ લોકપ્રિય રહેલું સ્વરૂપ છે કારણ કે બાલાશંકર કંથારિયા દ્વારા એ આપણે ગુજરાતી સાહિત્યમાં એનું અવતરણ થયું અને ત્યારબાદ અત્યાર સુધી વર્તમાન કાવ્ય સાહિત્યમાં પણ ગઝલનું સ્વરૂપ જે છે એ પ્રમાણમાં ખૂબ જ લોકપ્રિય અને પ્રસિદ્ધ રહેવા પામેલું એવું સ્વરૂપ છે આમ તો પહેલાં પણ વાત કરીએ આમ ગઝલ જે છે એ મૂળે અરબી અને ફારસી કાવ્ય સ્વરૂપ છે અને ત્યાં જ આ સ્વરૂપ જે છે એ વિશેષ પણે ખેડાયેલો એવો કાવ્ય પ્રકાર છે અરબી શબ્દ જે છે એ ગઝલના વિવિધ અર્થો અનુસાર આ કાવ્ય પ્રકારમાં મુખ્યત્વે યુવાન પ્રિયતમા સાથેની પ્રેમ ગોષ્ઠીનું નિરૂપણ થતું હતું એટલે અરબી જે ગઝલ શબ્દ છે અથવા તો કાવ્ય સ્વરૂપ છે એમાં જે પ્રિયતમા સાથેનો વાર્તાલાપ અથવા તો પ્રેમ ગોષ્ઠી એવો અર્થ ગઝલ દ્વારા અભિપ્રેત હતો અને ત્યારબાદ વૈષ્ણવ સંપ્રદાયમાં ઈશ્વરની રૂપ ભક્તિ થાય છે આપણે જોવું કે નરસિંહ મહેતા લક્ષણા ભક્તિ એમાં ઈશ્વરને પ્રિયતમ માની અને ભક્તિ કરવામાં આવતી અને તેના વિરન વિરહ અને મિલનની અનુભૂતિને કાવ્યાત્મક રીતે અભિવ્યક્તિ પ્રાપ્ત થતી અને એનાથી તદ્દન જુદી રીતે એનાથી તદ્દન વિપરીત રીતે સૂફી સંપ્રદાયમાં ઈશ્વરની પ્રિયતમા રૂપે ભક્તિ એટલે આપણે ત્યાં વલ્લભ સંપ્રદાયમાં ઈશ્વરને પ્રિયતમ માનવામાં આવતા જ્યારે સુફી સંપ્રદાયમાં ઈશ્વરને પ્રિયતમા એનાથી ઉલટી અહીં વિપરીત રીતે અહીં ઈશ્વરની ભક્તિ કરવામાં આવતી ઈશ્વરને પ્રિયતમા રૂપે માની એની ભક્તિ કરવામાં આવતી અને એના વિરહ અને મિલનની મસ્તીનું આ લેખન એ કાવ્યમાં અથવા તો ગઝલમાં કરવામાં આવતું એટલે વિષય નિરૂપણની દૃષ્ટિએ ગઝલના બે પ્રકાર ગણવામાં આવ્યા છે જેમાં પ્રિયતમાના વિરહ મિલનના દર્દ ખુશી મસ્તીને નિરૂપવામાં આવતી હોય તેને ઇસ્કે મિજાજી ગઝલ કહેવામાં આવે છે જુઓ જેમાં પ્રિયતમાના વિરહ મિલન અને એની મસ્તીનું નિરૂપણ કરવામાં આવતું હોય તેને ઈશ્કે મિજાજી ગઝલ કહેવામાં આવે છે અને જેમાં ઈશ્વર્ય સાનિધ્યની ઝંખના અને મિલન પણનું ચરમ સૌભાગ્ય નિરૂપવામાં આવતું હોય તેને ઈશ્કે હકીકી ગઝલ કહેવામાં આવે છે એટલે ગઝલના બે પ્રકારો છે જેમાં ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજી જેમાં વિરહ અને મિલન દર્દનું ગાન હોય તે ઈશ્કે મિજાજી અને જેમાં ઈશ્વર્ય સાનિધ્યની ઝંખના હોય એ મિલન પળની અભિવ્યક્તિ હોય એને ઈશ્કે હકીકી ગઝલ કહેવામાં આવે છે હવે આપણે ગઝલની જે કેટલીક સ્વરૂપગત લાક્ષણિકતાઓ છે એની વાત કરીએ તો ગઝલમાં સામાન્યત બે પંક્તિ ચરણની એક એક એવી પંદરથી સત્તર કડીઓ હોય છે અને આ કડીને શેર અથવા તો બેત કહે છે જુઓ હવે અહીં એવી પંક્તિ મર્યાદા રહી નથી એટલે શેરની પંક્તિઓને મિશ્રા કહેવામાં આવે છે અને તેમાંની પ્રથમ પંક્તિને ઉલ્લા મિશ્રા કહેવામાં આવે છે ને જ્યાં ત્યાં એના પછીની જે બીજી પંક્તિ છે એને સાની મિશ્રા કહેવામાં આવે છે એટલે બે પંક્તિઓને મિશ્રા કહેવામાં આવે અને એમાં જે પ્રથમ પંક્તિ છે એને ઉલ્લા મિશ્રા અને જે શેરની બીજી પંક્તિ છે એને સાની મિશ્રા કહેવામાં આવે છે ગઝલના પ્રથમ શેરને મતલાનો શેર કહે છે જુઓ ગઝલનો જે પ્રથમ શેર છે એને મતલા નો શેર કહે છે અને મતલાના આ શેરના ઉલ્લા અને સાની બંને મિશ્રા રદીફ અને કાફિયા નું નિર્વહણ જે છે એ જરૂરી મનાયું છે એટલે શેર એના પછી એમાં પ્રથમ જે શેર છે એને મતલા કહેવામાં આવે છે અને એના પછી જે મહત્ત્વનું ગઝલનું લક્ષણ છે એ અથવા તો લક્ષણો છે એ રદીફ અને કાફિયા છે એટલે રદીફ અને કાફિયા જે છે એ ગઝલ માટે અતિ આવશ્યક છે અને એના આવશ્યક લક્ષણો માનવામાં આવ્યા છે ગઝલમાં મતલાના એકાધિક શેર પણ હોય છે આ સ્થિતિમાં પ્રથમ સ્થાનના મતલાના શેરને ઉલ્લા મતલા અને પછીના ક્રમે આવતા મતલાના અન્ય શેરોને સાની મતલા કહે છે હવે એના પછી જે એનું મહત્ત્વનું લક્ષણ છે રદીફ અને કાફિયા પર આપણે જઈએ તો રદીફ અને કાફિયા જે છે ગઝલમાં અતિ આવશ્યક છે અને રદીફ અને કાફિયા એ ગઝલમાં રચાતી વિશિષ્ટ પ્રાસ યોજના છે જુઓ એટલે આ બંને રદીફ અને કાફિયા એ પ્રકારની પ્રાસ યોજના છે અને મિશ્રા માના અપરિવર્તનશીલ અંત્યાનું પ્રાસને રદીફ કહે છે જો મિશ્રામાંના અપરિવર્તનશીલ જેને બદલી ન શકાય જે પરિવર્તન પામતું નથી એને એવા અંત્યાનુપ્રાસને રદીફ કહે છે જેમ કે બુકાની છોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે આજે અંતિમ જે અંત્યાનુપ્રાસ છે એને રદીફ કહેવામાં આવે છે વર્ષોના વર્ષ લાગે વર્ષોના વર્ષ લાગે જે દરેક શેરમાં પુનરાવર્તન પામે છે અને જે અપરિવર્તનશીલ છે એને રદીફ કહે છે અરબી ભાષામાં કાફિયાનો અર્થ જે છે એ અનુપ્રાસ થાય છે એટલે સાથે આવે છે અને ગઝલમાં કાફિયાનું મહત્ત્વ ઉપાંત્યપ્રાસ રૂપે જ છે અને કાફિયાની પાછળ આવતી રદીફનો અર્થ કાફિયાની પાછળ આવતી રદીફનો અર્થ જે છે એ પાછળ આવનાર એને અનુસરનાર એવો કરવામાં આવે છે અને હકીકતમાં પણ રદીફ ગઝલમાં કાફિયાની પાછળ જ આવે છે જુઓ એટલે રદીફ જે છે એ કાફિયાની પાછળ આવે એટલે કાફિયા પહેલાં આવે અને રદીફ પછી આવે છે આમે રદીફ જે છે અંત્યાનુપ્રાસ છે અને કાફિયા જે છે એ અનુપ્રાસ છે એ બરાબર સ્પષ્ટ કરવા જેવી બાબત છે એક શેરનું દ્રષ્ટાંત લઈ અને આપણે આ વાત જે છે એ સમજી શકીએ કે આને પહેલાં આપણે એનું ઉદાહરણ આમ તો બોલી ગયા કે ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે બુકાની છોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે અને પહેલાં પણ કહ્યું અહીં રદીફ જે છે એ વર્ષોના વર્ષ લાગે અને છોડવા તોડવા જે છે એ કાફિયા છે એટલે ઉપરુક્ત મતલાના શેરમાં તેના ઉલ્લાહ અને સાની બંને મિશ્રામાં બેસું તો વર્ષોના વર્ષ લાગે એ પંક્તિખંડ જે છે એ અપરિવર્તનશીલ છે એટલે એ રદીપ છે અને પહેલાં કહ્યું એમ તોડવા છોડવા જે છે એ એ અહીં પરિવર્તન છ અને ત જે છે પરિવર્તન પામે છે અને એને આપણે કાફિયા કહેવામાં આવે છે એટલે આ રીતે રદીફ અને કાફિયા જે છે ગઝલમાં અતિ આવશ્યક છે એના પછી ગઝલનું બીજું લક્ષણ જે છે એ ભાવ નિરૂપણ છે ગઝલના આરંભથી માંડીને અંત સુધી એમાં એક ભાવનું સળંગ સૂત્ર રૂપે નિરૂપણ થયેલું હોય છે એટલે એ અન્ય કાવ્ય પ્રકારની માફક અહીં આરંભથી અંત લગી સળંગ સૂત્ર એક જ ભાવનું નિરૂપણ કેટલીક વાર કરવામાં આવે પણ છે અને કેટલીકવાર એ અનિવાર્ય ગણાયું નથી એટલે એમાં સળંગ સૂત્રતા હોવી જોઈએ એ જેને કંઈ ચુસ્તપણે આવશ્યક નથી ગઝલનો શેર જે છે આમ જુઓ તો એ સ્વાયત્ત અસ્તિત્વ પણ ધરાવી શકે છે એટલે એનું સ્વાયત અસ્તિત્વ પણ છે ગઝલનો શેર ભાવ વિષયના નિરૂપણ સંદર્ભે સ્વાયત્ત અને સ્વયં સંપૂર્ણ એકમ છે અને એના ભાવ વિશ્વનું સળંગ સૂત્ર નિરૂપણ પણ એ શેર જે છે એના ભાવ સાથે એ જોડાયેલો પણ હોય છે એટલે એનું સ્વાયત્ત મહત્ત્વ પણ છે અને ગઝલનો જે કેન્દ્રીય ભાવ છે એની સાથે પણ એનો સંબંધ હોય છે એટલે એ દૃષ્ટિએ ગઝલમાં ભાવ નિરૂપણ જે છે એ એના પછીનું મહત્ત્વનું એનું સ્વરૂપગત લક્ષણ છે હવે આપણે ગઝલ અનો ગુજરાતીમાં જે વિકાસ છે એની વાત કરીએ અને પહેલાં પણ આપણે વાત કરી ગયા કે ગુજરાતી સાહિત્યમાં ગઝલ ને પ્રથમ લેખવાનું અથવા તો ગઝલને પ્રથમ ઉતારવાનુંમાં જે છે એ બાલાશંકર કંથારિયાને જાય છે અને એમને પહેલીવાર ગુજરાતી સાહિત્યમાં ગઝલ ને લાવવાનું કાર્ય કર્યું છે એમની જે હરિ પ્રેમ પંચદશીમાંની ગઝલ રચનાઓ વિશ વિષય સંદર્ભે પ્રભુ પ્રીતિની સુફી પરંપરાને અનુસરતી ગઝલો છે પરંતુ ગઝલના રદીફ કાફિયાને મતલા મક્તાના શેરની લાક્ષણિકતાને ચુસ્તપૂર્વક અહીં જાળવામાં આવ્યા નથી અને તેમ છતાં ગુજરાતી ગઝલના વિકાસમાં બાલાશંકર પાસેથી આપણને જે કેટલીક મહત્ત્વની ગઝલો પ્રાપ્ત થઈ એનું મહત્ત્વનું પ્રદાન છે એ ગઝલો છે બોધ જિંદગીનો યાર ઉડો નાદાન મને ઉડો નાદાન મન બુલબુલ અને દીઠી નહીં જેવી રચનાઓ માત્ર ઐતિહાસિક દૃષ્ટિએ જ નહીં પરંતુ સ્વરૂપગત સફાઈને લીધે પણ આપણી રૂપ ગઝલો બની રહી છે તો પંડિત યુગમાં ડાહ્યાભાઈ દેરાસરી પાસેથી ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી મણિલાલ દ્વિવેદી પાસેથી ગઝલ રચનાઓ આપણને પ્રાપ્ત થઈ છે અને એમાં મણિલાલ દ્વિવેદીની જીવન તથા આનંદોર્મી માં મળતી ગઝલો ચુસ્ત બંધ ન હોવા છતાં કંઈ લાખો નિરાશામાં જેવી કેટલીક રચનાઓ જે છે મણીલાલ અને ખૂબ લોકપ્રિય નીવડેલી ગઝલ છે તો સરસ્વતી ચંદ ચંદ્રમાના પદ્ય પ્રયોગો રૂપે મુકાયેલી ગઝલો માની એક ગઝલ જે છે સુખી હું તેથી કોને શું આ તો એની સાથે તજીવાલી ગુણીદારા જેવી ગઝલો જે છે એ સમયમાં લોકો દ્વારા એને કંઠસ્થ કરવામાં આવી હતી એટલે આ પ્રકારની પ્રસિદ્ધ રચનાઓ આપણને પંડિત યુગમાં પ્રાપ્ત થઈ હતી તો ત્યારબાદ ગઝલના દ્રઢ મૂળ નખાયા એમાં મહત્ત્વના ત્રણ ગઝલકારોનો અથવા ત્રણ કવિઓનો મહત્ત્વનો ફાળો છે જેમાં લલિત ત્રિભુવન મસ્ત કવિ અને કલાપી આ ત્રણેય કવિઓ દ્વારા ગઝલનું સ્વરૂપ જે છે એ ગુજરાતી સાહિત્યમાં દ્રઢ થયું એવું કહી શકાય એટલે આ ત્રણેય કવિઓનું ગઝલ સાહિત્યમાં મોખરાનું સ્થાન છે બાલાશંકર મણિલાલના પ્રભાવ તળે ગઝલ રચના માટે પ્રેરાયેલા કલાપીની ગઝલમાં ફારસી ગઝલના બંને રંગો એક વિરહની વેદના અને વૈરાગ્યની ઉત્કટતાનું સ્પર્શ ક્ષમ નિરૂપણ થયું છે તો કેટલાક ફારસી શબ્દોનો અહીં અતિરેક અને કેટલીકવાર અનર્થકારી ઉપયોગ પણ થયો છે એ એક પણ એની મર્યાદા છે એમની પાસેથી આપણને ખૂબ જ પ્રસિદ્ધ એવી ગઝલો પ્રાપ્ત થઈ કલાપીની જેમાં છે આપની યાદી અને સનમની શોધ વગેરે એમની મહત્ત્વની ગઝલો છે જેમાં ગઝલના મસ્તી મિજાજ એમાં તંતોતંત જળવાયેલા છે તો કવિકાંતે પણ ગઝલ લેખન કર્યું છે પરંતુ એમના ગઝલના હાર્દ રૂપ તગઝુલ અર્થાત ગઝલિયત જે મિજાજ છે એમાં પ્રગટી શક્યો નથી ત્યારબાદ સુરત નું રાંદેર અને રાંધેરમાંથી આપણને મહત્ત્વના ગઝલકારો પ્રાપ્ત થયા અને અમે સુરતમાં લાંબા સમય સુધી મુસ્લિમ શાસન રહ્યું હતું અને એની અસર તળે વિકસેલી મુસ્લિમ સંસ્કૃતિની એક અનિવાર્ય અંગ લેખે જે મુસાહેરાઓ યોજાતા અને આ મુસાહેરાઓની ગુજરાતભરમાં નામના હતી અને એ પ્રવૃત્તિની એ એક નિપજ રૂપ આપણે લેખીએ તો રાંદેરમાં મુસ્લિમ ગુજરાતી ગઝલ મંડળની સ્થાપના થઈ હતી અને તેના મુખપત્ર રૂપે પુષ્પ નામનો માસિક પણ આ મુશાયરા અથવા તો આ ગઝલ મંડળ દ્વારા ચલાવવામાં આવતું હતું અને આ વાતાવરણમાંથી પોષાયેલા ગુજરાતી ગઝલ કવિઓમાં સૈદા અસીમ રાંદેરી સાબીર વટવા નસી નસીમ સગીર અમીન આઝાદ મુનાદી અને ઝાર રાંદેરી જેવા નોંધપાત્ર ગઝલકારો આપણને સુરતમાંથી પ્રાપ્ત થયા અથવા તો આ ગઝલ મંડળમાંથી પ્રાપ્ત થયા અને આ ગઝલ કવિઓ દ્વારા નરી ઉર્દુ પરંપરામાં લખાતી ગઝલમાં સૌ પ્રથમ ગુજરાતી સંસ્કારો પ્રગટ થાય છે એટલે આ કવિઓ દ્વારા આ ઉર્દુ કાવ્ય સ્વરૂપને ગુજરાતીપણું પ્રદાન કરવામાં આવે છે અને છતાં એમની રચનાઓ પણ સાકી અને સનમ ગુલ અને બુલબુલ સયાદ તેમજ આસક માસુકની માની બેવફાઈ અને ફનાગીરી એની તનાહ ભરી આહ મિલન માટેની જુસ્તજુ મદપાનની મસ્તી અને તૌબાના પરિવેશથી મુક્ત થઈ શકી નથી એટલે હજી જાણે સંપૂર્ણ ગુજરાતીપણું આવવાનું ગઝલમાં બાકી છે એ કામ એના પછીના ક્રમે આવતા ગઝલકારોની કલમ દ્વારા કરવામાં આવ્યું અને આ ગઝલકારોમાં અમૃત ઘાયલ ગની દહીવાલા મરીઝ રતિલાલ અનિલ કિસ્મત કુરેશી ગાફિલ શૂન્ય પાલનપુરી મરીઝ બરકત વિરાણી ઉર્ફે બેફામ જમિયત પંડ્યા ઉર્ફે જીગર સમીર વિશ્વરથ કપિલ ઠક્કર ઉર્ફે શાહબાઝ અને મજનુ વગેરે જેવા ઉલ્લેખનીય નોંધપાત્ર ગઝલકારો આપણને પ્રાપ્ત થયા અને જેને આ અરબી ફારસી સ્વરૂપને ગુજરાતી સ્વરૂપ આપ્યું ગઝલ લેખનના આ તબક્કામાં વિષયો તેમજ નિરૂપણ સંદર્ભે ભારતીય ભારતીયતા તેમજ ગુજરાતીપણું નીપજાવવાનો કવિનો અભિગમ જે છે અહીં જોઈ શકાય છે અને જીવન બાગમાં પરાગનું સળગી જવું હૃદયની હોડી વસંતોત્સવ ઉજવવો આ આંખે બારે માસ લીલા તોરણ થઈ ટપકતા આંસુ પુષ્પોના સ્મિતમાં ગવાતા ગીતો જીવન માર્ગમાં ખડખડ વહેતા ઝરણનું આગમન જેવી નિરૂપણ સામગ્રી તથા મનહંસલો ચાંદનીની કામડી છાવનું ઓઢણું હૃદયની વાયુની પાલવ કિનારી અને નયનદીપ જેવા કલ્પનો ગુજરાતી એ ગઝલમાં વણાવવા લાગ્યા એટલે જો નકશી ખવે આ સ્વરૂપ જે છે એ ગુજરાતી થવા લાગ્યું ત્યારબાદ સુરેશ જોશી દ્વારા કેળવાયેલી કાવ્ય સ્વરૂપગત સભાનતા પછી ગુજરાતી કવિતામાં એક નવો તબક્કો આવ્યો જેમાં ગઝલ લેખન પરત્વે ઉદાસીનતા પ્રવર્તવા લાગી એટલે આપણે આધુનિક યોગ ની વાત કરી ગયા છીએ અને એમાં સુરેશ જોશીનો જે કળાકીય પક્ષનો આગ્રહ છે અથવા તો કૃતિને માત્ર કૃતિ તરીકે જોવાવી જોઈએ એવી જેમની અપેક્ષા છે એના કારણે આ સ્વરૂપ જે છે એ સમયમાં ઉપેક્ષાવા લાગ્યું હતું પરંતુ આ સમયગાળો જે છે બહુ જ ઓછો હતો બહુ જ અલ્પજીવી હતો અને ફરી ગઝલમાં ખેડાણ થવા લાગ્યું અને હરિન્દ્ર દવે સમીર ગની દહીવાલા અમૃતઘાયલ વગેરે ગઝલકારોના જૂથ ઓછા વધતા અંશે ગઝલ લેખનમાં આ સમયમાં સક્રિય રહ્યા હતા આ પછીના તબક્કામાં ગુજરાતી ગઝલ તેનો એક અલગ મિજાજ ધારણ કરીને આવે છે એક અલગ ચોકો લઈને આવે છે અથવા એક પરંપરામાં જે ગઝલો લખાતી હતી એ પરંપરાને ઉડંગી અને પ્રયોગ તરફ આગળ વધે છે એટલે અહીં ગઝલ જે છે એ મુખ્ય કાવ્યધારા બને છે અને જેમાં સૂચિત શકવર્તી પરિવર્તનનું શ્રેય જે છે હરીન્દ્ર દવે આદિલ મંસૂરી મનહર મોદી ચીનુ મોદી મનોજ ખંડેરિયા રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ ભગવતી કુમાર શર્મા માધવ રામાનુજ હરિકૃષ્ણ પાઠક કરશનદાસ લુહાર શ્યામ સાધુ અહમદ મકરાણી રાજેશ વ્યાસ મિસ્કિન વગેરે જેવા કવિઓને ફાળે જાય છે એટલે જુઓ અહીં ગઝલનું સંપૂર્ણ સ્વરૂપ જે છે એ પરિવર્તન પામે છે અને જેમાં આ કવિઓનો મહત્ત્વનો ફાળો છે આ કવિઓ એક તરફ ગુજરાતી કવિતાના ગીત સોનેટ તથા અ અછાંદસ કાવ્ય પ્રકારોમાં સર્જન કર્યું તો તેની સાથે જ તેઓ ગઝલ લેખન પણ સતત કરતા રહ્યા છે અને આમ થવાને પરિણામે પ્રભુ પ્રિયતમા અને વતન પરસ્તી કે હાસ્ય વ્યંગ જેવા અત્યંત સીમિત વિષયોમાં રાચતી ગુજરાતી ગઝલને તળપદ ગુજરાતી ભાષા અને સંસ્કારનું નવું વિશ્વ જે છે એ આ કવિઓ દ્વારા પ્રાપ્ત થયું અને આ તબક્કામાં જ બહુધા સાર્વજનિન બની રહેલી ગુજરાતી ગઝલમાં આધુનિકતાવાદના વલણ અને વળાંકો પ્રગટ થવા લાગ્યા એ રીતે આ ગાળાની ગુજરાતી ગઝલ એક પોતાનો વળું બદલીને માનવીય મનોભાવના સૂક્ષ્મ નિરૂપણને તાકીને ક્રમશઃ વ્યક્તિલક્ષી બનતી જાય છે એટલે શરૂઆતમાં ગઝલમાં કેટલાક જ વિષયો ખેડ્યા હતા જેમાં પ્રિયતમાનો વિરહ વિરહ મિલન અને એના દર્દને ગાવામાં આવતું પણ ધીમે ધીમે ગઝલ જે છે એ માનવીય મનોભાવોના સૂક્ષ્મ નિરૂપણ ને તાકતી ક્રમશઃ એ વ્યક્તિ લક્ષી બનવા લાગે છે જેમાં આ સમયગાળાના કવિઓનો મહત્વનો ફાળો છે તો ગુજરાતી કવિતાની મુખ્ય ધારા સાથે ગઝલના આમ સંકળાવવાની સાથે જ એક નવું પરિમાણ જે છે એ નિપજી આવ્યું કે ગીત સોનેટ પદ બારમાસી હાઈકુ જેવા કાવ્ય પ્રકારોમાં કાવ્ય સર્જન કરનારા પ્રયોગધર્મી કવિઓએ પોતાને પ્રિય અને સિદ્ધ થયેલા કાવ્ય પ્રકારોની વિશિષ્ટતા એની લાક્ષણિકતા ગઝલમાં સિદ્ધ કરવાની મથામણ કરી અને એ જ રીતે અલબત્ત બે અલગ પૃષ્ઠભૂ ધરાવતા કાવ્ય પ્રકારોના સંમિશ્રણ સંમિલનનું આ કામ જોખમી તો હતું છતાં જ ગઝલના શેરના મિશ્રામાં વધઘટ શેરની સ્વાયત્તા સંપૂર્ણતા તથા ગઝલની કાવ્યબાની સંદર્ભે ઉર્દુ ફારસી ભાષાની રૂઢિ જડતાથી મુક્ત થઈ અને એમાં સુરતી કચ્છી ચૌધરી કાઠિયાવાડી જેવી પ્રાદેશિક બોલીઓનો વિનિયોગ પણ એમાં કરવામાં આવ્યો અને આ રીતે ગઝલ ના સ્વરૂપને એ ખોલી આપવામાં આવ્યું એટલે જો હવેની જે ગઝલ છે એ તમને એવું લાગે જ નહીં કે એ અરબી ફારસી સ્વરૂપ છે અને એ અરબથી આવેલો કાવ્ય પ્રકાર છે પરંતુ અત્યારની ગઝલને વાંચતા એ સંપૂર્ણપણે ગુજરાતી સ્વરૂપ હોય એવું આપણને લાગે છે અને એમાં આ બધા જ કવિઓનો મહત્ત્વનો ફાળો છે અહીં આપણે ગઝલ ને વાત પૂરી કરીએ છીએ અસ્તુ